દેશ વેશ બટુકનો લય તીર્થમાં અહીં ફર્યા, રામાનંદ મળ્યા, સ્વધર્મ ચલવ્યો, યજ્ઞાની મોટા કર્યા, મોટા ધામ રચાવ્યા, ગણપુરે બેદેશ ગાડી કરી, અંતર ધ્યાન થયા, લીલા હરિતણી સંક્ષેપમાં શ્રી સહજાન સ્વામી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના પોષ સુધી ચોથને દિવસ મધ્યાહન સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા પાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરે ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર પહેર્યા હતા ને પાગને વિશે ફૂલનો તોરો ખોસ્યો હતો અને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ ધાર્યા હતા ને કંઠમાં ગુલદાવદીના પુષ્પનો હાર પહેર્યો હતો ને ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો એક વાર્તા કરીએ. ત્યારે સર્વે પરમહંસ ગાવું રાખીને વાત સાંભળવા તત્પર થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિ વાજિંત્ર વજાડીને કીર્તન ગાવા, તેની વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા જેવું છે. અને ભગવાનને વિચારીને તો જગતમાં કેટલાક જીવ ગાય છે તથા વાજિંત્ર વજાડે છે, પણ તેણે કરીને તેના મનમાં શાંતિ આવતી નથી. તે માટે ભગવાનના કીર્તન ગાવા તથા નામ રટન કરવું તથા નારાયણ ધૂન કરવી ઇત્યાદિ જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભાળીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે, અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. સમજાઈ જાય તો પછી 24 કલાક લઈએ એની વેલ્યુ સમજાવે છે, ભૂલાતું નથી. ખપ છે, ભગવાનનો ખપ નથી, યાદ કરવા પડે. ઘણા એમાં તેવા નિયમો 11 ના આવે, 9 ના આવે, 1 ના આવે, 9 ના આવે, એ બીજી પૂનમ પાછા આવે, એ બધી પૂનમ પાછા આવે. જયારે ભગવાન ધ્યાન કરે કે પૂજા કરવા બેસે ત્યારે યાદ નથી. અને જ્યારે ભજનમાંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે. સાંભળો એક વાર્તા કરી, કેઝ્યુઅલ જ વાત કરે છે, એટલે રસ નહીં. સાંભળો પ્રશ્ન પૂછ્યો છે કે અમારું રહસ્ય છે, ત્યાં અમારો સિદ્ધાંત છે. સાંભળો એક વાર્તા કરી, કેઝ્યુઅલ વોટ ડી ભગવાનની
કોઈ નિયમ નથી ભગવાન ની વાત કરવાની. તમને ક્યારે યાદ થશે સવારે બપોરે રાત્રે અડધી રાત્રે ઘણે ચાર વાગ્યા માં જાય બીજા સંસાર ના લોચા નાખો તો બ્રહ્મ મુહૂર્ત કઈ કામ નહીં. અને જ્યારે ભજન માંથી ઉઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતા ચાલતા ખાતા પીતા સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે. અને જેને ગાફલાય હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો. એટલી વાત કરીને શ્રીજી મહારાજ બોલ્યા જે હવે કીર્તન ગાઓ. કીર્તન ગાતા અહીંયા ઓલા ઉત્સવમાં ઘણા બેસે છે કરતા હોય ધ્યાન એવું હતું કોણ આવ્યું એને આગળ બેસાડો એ મંદિર આપ્યું તો બીજા કોઈ ધ્યાન જ નહીં સામ સામા બેસી જાય એમાં જ ધ્યાન પડી જાય. શું થયું મહારાજની સામે એને છે એવું કહેવાનો ઉત્સવ કરી છે એમને નામ બે ભાગ અડધો કલાક પણ સ્વામિનારાયણ ભક્તિ નથી લાંછન છે ભક્ત કોણ આવ્યો કોણ ગયું એમાં જ પીડા આગળ બેસાડો પાછળ બેસાડો વ્યવહાર માં ઊંચા નથી આવતા એવું બેઠા છે સ્વામિનારાયણ એના સામે જોયા કરે પણ મૂળો આવી જગ્યા શોધતો હોય મારા જેવો ત્યાં બેસો બેસ ને હા જ્યાં હોય સ્વામિનારાયણ સામે જો પાર્ટીમાં ગયા હોય ને એવી રીતે આવતા હોય ભગવાન સુધી ખબર મૈયા કરી મારા તોડજી રાતે યાદ કરીને આવે છે બોમ્બે ફટકર રાતના 12:30 વાગે હે મહારાજ બોલો ખાલી ઉપર જાગ્યો બારણે ટકોરા છે બોલો અત્યારે મારા તમને યાદ કર્યા આવા તત્પર છે મને એકલા ને જ આપો આટલો નીચો છે તારે જોતું એટલે લઈ લે બાકી દેવા દે કે મને વરસાદ પડે તો મારા જ ખેતર માં પડે ભક્તિ હું કરું એનું અભિમાન કાઢે શું કામ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જ નથી શું છે એ ખબર જ નથી બજા કરે છે કેજો દેવાનું દયાળુ મોક્ષ કરે એનું મોટાઈનો ભાગ નથી આપણે ઓળાયેલો નથી બોલો શું છે જેનું બોલો છો ને તમે કાંઈક રોજ જીવને એવડાયનું પાસે ભગવાન ભગવાન ને હવે કયા જીવ આ જીવ આ ફર્યા નહીં મારા પેલા નહીં સીધા કોઈ ક્યાં પકડા છે નક્કી છે ફરવા નહીં મારા મૂકોનો નહીં ગમે એમ થાય અહીંયા કરે થયા એમ રેડી
કેટલા થયા? ઉંમર 78. 27 વર્ષે કરવાની જરૂર હતી. 27 વર્ષે આવું કરવાની જરૂર હતી. 77 કે આઈ એમ રેડી એટલે શું? હી ઇઝ નોટ રેડી. રેડી કયો છો એટલે કહું છું, બધા રેડી જ છે. નહીં રેડી હોય ને લઈ જશે. ફાકો કાઢી નાખો એ બધું. આઈ એમ રેડી કહેવા, બધા રેડી જ છે. હવે કોઈ નાખીએ જ કોઈ નોટ રેડી બસ. હવે એ તો ક્યારનું કીધું છે? સહજાનંદ, સહજાનંદ. અરે વાત થાય છે તમારી કે મારી, બધાને આપણે મહારાજને એવા કેઝ્યુઅલી લઈ લીધા છે. રેશનની દુકાનમાં પૌવા મળે છે, પૌવા લઈ લ્યો. તારે ક્યાં ખાવા છે પૌવા? પાણી સૌથી સસ્તું છે, કોઈ પૈસો નથી લેતું. એ પાણી વેચાવા મીંડા છે 11-11 રૂપિયાની બોટલમાં. આ એ કાળ આવ્યો છે, સસ્તું છે, એ સૌથી મોંઘું છે. હવાને કોઈ પૈસા નથી લેતું, એના સિવાય એક સેકન્ડ જ ચાલતું, પાણી સિવાય એક સેકન્ડ જ ચાલતું. સ્વામિનારાયણની કિંમત નથી એટલે એમ લાગે છે કે હાલશે. એના સિવાય જેમ જળ વગર અને વાયુ વગર નથી ચાલતું, એમ ભગવાન વગર ન ચાલે ત્યારે કિંમત છે કહેવાય. જળ સ્થળ નભમાં વિરાટ રૂપે વિઠ્ઠલ જીવતા, માનવ માનવ માય વામન રૂપ ધરી છો. ભેગા કરવા વાળા સ્વામિનારાયણ નથી. 12 વર્ષના છોકરાને કહી ગયા છે, ચાલો મારા કામમાં. બાપ પડ્યો, લોકો શંકર ભગવાન છે. બોમ 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 લોકો નાખો ગાડી થઈ જાય, માગ માગ. આ તો બધું વગર માટે લઈ લેશે એવા છે. સૌથી પહેલી અજ્ઞાન લઈ લેશે મારા જાતે, એની દયા છે. પ્રથમ પ્રકરણ 22મું વચનામૃત.